નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ચોમાસાની ઋતુ હોય, વરસાદ પડતો હોય અને કંઈક ચટાકેદાર ખાવાનું મળી જાય તો મોસમમાં મજા આવી જાય છે. તો આજે આપણે ચોમાસામાં મળતી કુમળીની ભાજીના થેપલા બનાવીશું. કુમળીની ભાજી એટલે કે ડુંગરની ભાજી ડુંગરાળ પ્રદેશમાં ઉગી નીકળે છે અને આ ભાજીમાં ઔષધીય ગુણ રહેલા હોય છે અને ખાસ ડાયાબિટીસ અને હાર્ટને લગતા રોગોમાં અકસીર છે અને ફાઇબર્સ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. અને આજે આ થેપલા ઉપર આપણે પનીર પીનટનું ટોપિંગ કરીશું. તો કુમળીની ભાજી આ સ્વરૂપે તમને માર્કેટમાં મળે છે. હવે એના પાંદડા આ રીતે છૂટા પાડી લેવાના, વચ્ચે વ્હાઇટ કલરની સળી હોય છે તે પણ કાઢી નાખવાની અને સમારીને ધોઈને એને નિતારી લેવાની છે. હવે 1/4 કપ પાણી ગરમ કરવા મૂકીશું અને થેપલામાં જેટલું મીઠું ઉમેરવાના છીએ તે મીઠું પણ અહીં પાણીમાં જ ઉમેરી દઈએ અને પાણીને ઉકળવા દઈશું. જુઓ, પાણી ઉકળી ગયું છે એટલે 1 કપ કુમળીની ભાજી અને 1/2 કપ મેથીની ભાજી ઉમેરીશું અને સ્લો આંચ પર 1/2 મિનિટ ફક્ત એને રવા દઈશું અને ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું અને ભાજીને ઠંડી થવા દઈશું. જુઓ, આપણી ભાજી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે થેપલાનો લોટ બાંધીશું. તો એને માટે 1/4 કપ બાજરીનો લોટ લીધો છે અને આ 1/2 કપ જેટલો ઘઉંનો લોટ છે. આ 1/2 કપ ઘઉંનો, આ 1 કપ એટલે કે ટોટલ 1/2 કપ લીધો ઘઉંનો લોટ અને આ 1/4 કપ બાજરીનો છે. તમે આને બદલે જુવાર પણ લઈ શકો, જુવારનો લોટ. હવે 2 ટેબલસ્પૂન તેલ લઈએ, 1 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 2 ટેબલસ્પૂન દહીં ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ભાજી ઠંડી થઈ ગઈ છે તો એને પાણી સાથે જ ઉમેરીશું અને મીઠું આપણે પાણીમાં જ ઉમેરી દીધું હતું. આના વડે જ લોટ બંધાઈ જશે અને તમને જો થોડો વધારે નરમ લોટ જોઈએ તો 2 થી 3 ચમચી પાણી લેજો, કંઈ વાંધો નહીં. પરંતુ અહીં વધારાનું કોઈ પાણી એડ કરવાની જરૂર નથી પડવાની. જુઓ, આ રીતે જ સરસ લોટ બંધાઈ જશે. હવે 3 થી 4 ડ્રોપ્સ તેલના લઈએ અને લોટને ફરીથી સુંવાળો બનાવી દઈએ. હવે એના લુવા કરી લઈશું. જુઓ, સહેજ પણ હાથે ચોંટતો નથી આ લોટ. આપણે જે ભાજીને ગરમ કરવાનો પ્રોસેસ કર્યો અને મીઠું પણ પાણીમાં જ ઉમેરી દીધું એના વડે આ થેપલા સહેજ પણ હાથે ચોંટે નહીં, વણતી વખતે તૂટે નહીં અને પાટલા ઉપર પણ ચોંટશે નહીં. જુઓ, તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી વણાય છે અને સહેજ પણ તૂટે કે ચોંટતા પણ નથી. તો આ પ્રોસેસથી તમે જરૂરથી થેપલા બનાવજો. જુઓ, આપણું થેપલું તૈયાર છે. એક બીજું બતાવું છું. તમે આ રીતે પાટલોને ફેરવીને પણ વણી શકો છો તો પણ ઇઝીલી એકદમ, જુઓ, સરસ ઉખડી જાય છે.
હવે આપણે થેપલાને શેકી લઈએ તો તાવી પર 3-4 ટીપા તેલના મૂકીશું અને અત્યારે સ્લો આંચ રાખી છે. જુઓ આ રીતે થોડું નીચે બદામી કલર થવા માંડે એટલે તેલ મૂકીશું અને મીડિયમ પરથી થોડી હાઈ ગેસ પર આંચ કરીશું અને બંને બાજુ એને સરસ શેકી લઈએ. અને આ થેપલા તમે ગરમ ગરમ ચા સાથે, દહીં સાથે અથવા કેચઅપ જોડે પણ ખાઈ શકો, ચટણી જોડે પણ ખાઈ શકો. પરંતુ આજે મેં આ થેપલા બાળકો માટે સ્પેશિયલ ટેસ્ટવાળા બનાવ્યા છે અને એકદમ પસંદ આવી જાય તેવા, અને કંઈક અલગ આપો બાળકોને તો હોંશે હોંશે ખાય છે. તો એને માટે પનીર, પીનટ, ઓનિયન અને ટામેટાનું ટોપિંગ કરીશું અને મસ્ત એવા સરસ ટેસ્ટવાળા થેપલા કંઈક અલગ અંદાજમાં આપણે બાળકોને આપીશું. જુઓ કેટલું સરસ થેપલું આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે. જોતાની સાથે જ ગરમ ગરમ ખાવાનું મન થઈ જાય એટલું સરસ છે. આ રીતે થોડું પ્રેસ કરતા જવાનું એટલે એકદમ સરસ આપણું થેપલું બદામી કલરનું થાય. અને આ રીતે આપણે બધા થેપલાને શેકી લઈએ. આપણા કુમળીની ભાજીના એકદમ ટેસ્ટી અને ગરમ ગરમ થેપલા તૈયાર છે. એને મેં કેચઅપ જોડે સર્વ કર્યા છે. તો હવે આપણે ટોપિંગ જે કરવાના છીએ એની તૈયારી કરીએ. તો એક કાંદો સમારી લીધો છે, બે ટામેટા કાપી લીધા, થોડી કોથમીર ઉમેરીશું, 3 ટેબલસ્પૂન શેકેલી ફોતરા વિનાની શીંગ લઈશું, ગ્રીન ચટણી ઉમેરીશું, ગળી ચટણી, 1 ટીસ્પૂન ચાટ મસાલો લીધો છે અને સારી રીતે મિક્સ કરી લઈએ. કેટલું કલરફુલ લાગે છે જુઓ આપણું ટોપિંગ. હવે પનીર લીધું છે 3 ટેબલસ્પૂન જેટલું, અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું એટલે આપણું ટોપિંગ તૈયાર છે. હવે આ રીતે એક થેપલું લઈએ અને એની ઉપર આપણે જે ટોપિંગ તૈયાર કર્યું છે એ પાથરીશું અને આ થોડી સેવ છે એ ભભરાવીએ. આ સેવ હું રેડીમેડ લાવી છું અને આપણું ટોપિંગવાળું કુમળીનું થેપલું તૈયાર છે. જુઓ કેટલું સરસ લાગે છે. એને આ રીતે કાપીને બાળકોને સર્વ કરીએ તો ખાવાની મજા આવી જાય છે. ખાટો મીઠો અને ક્રન્ચી ટેસ્ટવાળું આ કુમળીની ભાજીનું થેપલું છે. તો આવા સરસ થેપલા તમે પણ ચોક્કસ બનાવજો અને આ ભાગદોડભરી જિંદગીમાં આપણા આરોગ્યની પણ પહેલાં આપણે કાળજી રાખીએ. અને રેસીપી જો તમને ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. મળતા રહીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો. આવજો.